કેશોદમાં આવેલ અક્ષયગઢ સ્વામી ગુરુકુળમાં રોજમદારને મજૂરી ચૂકવવામાં આવતી ન હોવાની ફરિયાદ જેતપુરના હિમાંશુ ત્રિકમ ચેઠવાએ નોંધાવતા ચકચાર મચી છે. રોજમદાર તરીકે નોકરી કરતા હિમાંશુ ત્રિકમ ચેઠવાનો 8,000 લેખે 6 મહિનાનો પગાર બાકી હોય તે પગારની ચૂકવણી કરવા સંસ્થાના વહીવટીકર્તા વિજ્ઞાન સ્વામી પાસે માંગણી કરતા તેમણે પગાર આપવાને બદલે હિમાંશુ પર ચોરીનો આક્ષેપ નાખી મારી નાખવાની ધમકી આપી છે, જેને લઈ હિમાંશુ ત્રિકમ ચેઠવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી યોગ્ય તપાસણી કરવા રજૂઆત કરી છે. ફાઇનલ લીધા બતાવી દે. ગ્રુપ વિડીયો નથી. હે? વિડીયો નથી. વિડીયો નથી. ચોરી કરી ફાઇનલ. એમ તો કેમ સમજાય? તમે કાયદેસર કરો. હું તો કહું અહીંયા ક્યાં એને આપણે મારે અહીં રાખો કે અહીંયા જેલમાં રાખો? મારે તો કાંઈ ફેર નથી પડતો. તમારે હે? તમારે નથી. તો પછી એને કલંક તો લાગી ગયો ને સ્વામી? કાંઈ નથી. સેવા પૂજા કરતા અહીંયા જે 5 જણાની વચમાં ચોરીનો આરોપ નાખ્યો તમે? કાંઈ કલંક નથી. કાયદેસર કરો ને, હું કેમ આમ કરો? કઈ નથી કરવું, કીધું ને લઈને જવાનું કીધું એટલે વહી જવાનું. એમ કેમ? એમ તો એને ફોન કરી ન કહો રિક્ષામાં ભેગી જા, એ વાત નથી આવતી સ્વામી. હા, તમે 5 જણાને જઈને આ ઠેલામાં કાલ અત્યારે તમે ટેબલનું કીધું, પછી અમે લઈ જઈએ સ્વામી, અને પછી ફરિયાદ કરો તમે કે ઠેલા ભરીને વયો ગયો. કાંઈ નહીં કર્યું. એટલે નહીં એમ, એટલે એવું નહીં, તમે 3 જણાને બોલાવી લો, ઠેલા આપણે ઢગલો કરી દઈએ અહીંયા. કાંઈ નહીં કરી કીધું ને. તો તમે લખી દો કે ભાઈ આ માણસ ચોખ્ખો છે ને ઠેલા લઈને જાય છે, નકર સ્વામી હવે અમારે તો બીવા જેવું છે ને. સ્વામી લખવાની કંઈ જરૂર નથી, કાંઈ નહીં કર્યું. મારું નામ જેઠવા હિમાંશુ છે. હું અક્ષયગઢ સહી નિવારણ સમિતિમાં 6 મહિનાથી આ કામ કરું છું કન્સ્ટ્રક્શનનું. આ કન્સ્ટ્રક્શનના કામને આધીન અમને પૈસા માગવાનો, 6 મહિનાના પૈસા માંગ્યા છે. તો એ જે સ્વામી લોકો વિજ્ઞાન સ્વામી છે, હસ્તક વિજ્ઞાન સ્વામીએ મને મારી ઉપર ચોરીનો આક્ષેપ કરેલો છે અને એને 100% કીધેલું છે કે નહીં આ હિમાંશુ તે ચોરી કરેલી છે. મેં એવું દર્શાવ્યું કે સ્વામી મેં ચોરી કરી છે તો સીસીટીવી ફૂટેજ તમારી પાસે સબૂત છે? તો એ કે હા એ સબૂત છે, પણ અમારે કોઈને દેવા નથી ને પેશ કરવા નથી. આ દિન એને મને કાલ રાતના ગઈ રાતે એ મારવાની ધમકી આપી હતી કે અમે તારી રિમાઇન્ડ કરશું અને અમે તારા ટાટિયા ભાંગી નાખશું, કેશોદમાં રહેવા જેવો નહીં રહેવા દે, અમારા હરિભક્તો જાજા છે. આથી મેં પોલીસ ફરિયાદ કરેલી છે. આ ફરી વસ્તી મારી ઉપર ચોરીનો ઇન્જામ ના આવે એને આધીન મેં મંદિરના અધ્યક્ષને બોલાવી અને સ્વામીને બોલાવી અને મારા બધાએ ટોટલી સામાન ચેક કરેલો છે અને ચેક કરાવીને હવે હું રાજી કરાવીને લઉં છું અને કોઈ પણ જાતના સ્વામીએ પૈસા આપેલ નથી. એને એટલી જ વાત કરેલી છે કે આ જે પૈસા છે એ ચોરી થઈ એમાં વ્યાગ્યા.